मजा आएगी, कुर्सी मिल गई साहेब ने। हाँ नंदूभाई नो टॉपिक से હજી પગલા બે આ બાજુ જમણી બાજુ જઈને લખોડો સીધો આવે। એક વાર ગુરુ દયાળ મલિકને આશ્રમમાં પૂછ્યું, મલિક કે, ગુરુ દયાળ મલિક એટલે મુકુલ કલારથીના ગુરુ, મુકુલ કલારથી એટલે બારડોલીવાળા નાની બહેનના હસબન્ડ પતિ, મુકુલભાઈ નીચલી જ્ઞાતિના હતા, એકદમ નીચલી, અને નાની બેન વાણિયા એ બેના લગ્ન મોટાએ કરાવેલા, એમ ગુરુદયાળ મલિક જે મુકુલ કલારથીના ગુરુ હતા એમણે આશ્રમમાં, આશ્રમમાં એટલે એ ટાઈમે આશ્રમ નહોતા, હરિજન આશ્રમ ગાંધી બાપુનો કોચરબ, હરિજન આશ્રમ સાબરમતી, પહેલાં નામ કોચરબ હતું, અહીંયા આશ્રમ નામ કોચરબ હતો, એમ છે પેલું એ પહેલાં એ હતું, અચ્છા અચ્છા, એમાં આશ્રમમાં પૂછ્યું, નંદુભાઈ તમને મોટામાં શું દેખાયું કે પોંડિચેરી જવાનું તમે માંડી વાળ્યું, એની ઉંમરના હતા, મોટા હતા નંદુભાઈથી, અરવિંદ ઘોષ તરફ આકર્ષણ હતું ને નંદુભાઈ, અરવિંદ ઘોષનું નામ સાંભળ્યું, કોણ હતા, ક્રાંતિ અને ક્રાંતિકારી હતા બરાબર એ જ, અને મહાન તત્વજ્ઞાની નંદુભાઈ પહેલાં એમાં આકર્ષણમાં હતા, આટલો બધો લગાવ એમના તરફ તમને થઈ ગયો, કાંઈ ચમત્કાર અરવિંદ તરફથી, કાંઈ હા મોટા તરફથી કંઈ એવો ચમત્કાર થયો કે એમાં આકર્ષણમાં તમે આવી ગયા? નંદુભાઈએ વિનયથી વળતો ઉત્તર કર્યો, ચાચાજી, ચાચાજી એટલે ગુરુદયાળ મલિક, હું મારી પ્રકૃતિના રૂપાંતર અનુભવું છું, મારા પ્રકૃતિમાં રૂપાંતર થતું, જો કામ ક્રોધ લોભ મોળા થાય છે, ઈર્ષા દેખાઈ જઈ રહી છે, હં એ મને ચીટકાવી રાખે છે, એને લીધે હું મોટામાં ચોંટી ગયો છું, મારામાં એના સાનિધ્યથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા દેખાઈ ઘટતા જાય છે, ત્યારે ગુરુદયાળ મલિક બહુ ખુશ થયા અને બોલ્યા, તમારી બધી સમજ નંદુભાઈ બરાબર છે, તમે વળગા છો મોટાને, બરાબર જ વળગા છો, બોલો આપણે શા માટે મહાપુરુષને વળગવું જોઈએ, આવો મુદ્દો આપણે સાંભળ્યો હોય વાંચ્યો હોય તો ખબર પડે, હમ સાહેબ, બે ટ્રેક પૂરા થયા.